રાજપીપળા નિવાસી વસાવા પરિવારના બીએસએફ ના જવાન નિલેશભાઈ વસાવા રાજપીપળા પરત ફર્યા હતા। નિલેશભાઈ વસાવા નું ગામના લોકો એને પરિવાર દ્વારા વાતે ગાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જેટલું સન્માન દેશના જવાનને મળે છે તેટલું સન્માન બીજા કોઈને નથી મળતું। રાજપીપળા ના આદિવાસી જવાન 15 વર્ષ પહેલા ફોજમાં ભરતી થયા હતા। માતા પિતાએ દેશ માટે કુરબાની કરી દીધેલા જવાન જોત દીકરાને ફોજમાં દેશની રક્ષા માટે હસ્તે મોએ મોકલી દીધો હતો। જો કે નિલેશભાઈ વસાવાએ સફળતાપૂર્વક નોકરી પૂર્ણ કરીને જવાન પોતાના વતન પાછો ફરતા તેના પરિવારજનોને ગામ લોકોમાં હર્ષના આંસુ સમાતા ન હતા। રાજપીપળા નિવાસી વસાવાના પરિવારના આદિવાસી બીએસએફના જવાન નિલેશભાઈ વસાવા તેમની 15 વર્ષની નોકરી પૂર્ણ કરી પોતાના વતન પાછા ફર્યા હતા। દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવતા ખડે પગે સેવા આપતા જવાન રાજપીપળા પરત આવતા તેમનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નિલેશભાઈ વય મર્યાદાના કારણે બીએસએફમાંથી રિટાયર થઈને ઘરે પરત ફર્યા હતા। નિલેશભાઈનું ગામના લોકોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું। નિલેશભાઈ વસાવા બીએસએફમાં ઘણી જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે। દેશની સુરક્ષા માટે ખડે પગે સેવા આપી પરત ફરતા આ આદિવાસી જવાન રાજપીપળા પાછા ફરતા તેમને ફૂલહારથી વધાવી વરઘોડો કાઢી માન સન્માન આપ્યું હતું। દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાન પ્રત્યે લોકોને કેટલું ગૌરવ હોય છે તેનું આ ઉદાહરણ રાજપીપળામાં જોવા મળ્યું હતું। દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।